જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાપાએ પાડ્યા ભાગ. ગંગાધરને ચાર પુત્રો હતા. ચારેના લગ્ન કર્યા હતા. ચારે પુત્રોએ સંપત્તિ વેચવા પંચાયત બોલાવી. સરપંચે કહ્યું કે ગંગાધરજી, તમારા ચાર પુત્રો ઈચ્છે છે કે તમારી મિલકત ચાર ભાગમાં વેચાય અને તમને વારાફરતી દરેક પુત્ર ત્રણ ત્રણ મહિના રાખશે. શું તમે તેમની સાથે સહમત છો? તેમાં વચ્ચે એક પુત્ર બોલ્યો, સાંભળો સરપંચ, આમાં પિતાને શું પૂછવાનું? અમે ચાર ભાઈઓ ત્રણ મહિના સાથે રાખવા તૈયાર છીએ. તમારે તેમની સંપત્તિના ભાગ પાડો. હજી ચૂપચાપ બેસી રહેલા પિતા ગંગાધરે બૂમ પાડી અને કહ્યું કે નિર્ણય લેશો નહીં અને મારો નિર્ણય સાંભળો. હું આ ચારે છોકરાઓને વારાફરતી મારી સાથે ત્રણ ત્રણ મહિના રાખીશ અને છોકરાઓ તમે તમારે બાકીના મહિના ક્યાં કાઢવા એ તમારે ગોઠવણ કરી લો. કારણ કે મિલકત મારી છે. પિતાનો નિર્ણય સાંભળીને પંચાયત અને ચારે છોકરાઓના મોં ખુલ્લા રહી ગયા. આને કહેવાય નિર્ણય. નિર્ણય બાળકો દ્વારા નહીં પણ માતા પિતાએ લેવો જોઈએ.